ને મિત્રો મજામાં મિત્રો વિદ્યુત સહાયકની પરીક્ષા લેવાઈ રહી છે અને એમાં મેથ્સ અને રિઝનિંગ સેમ પેટર્ન ખાલી અંકો બદલાય છે તો ગઈકાલે એક વિદ્યાર્થીનો ફોન આવ્યો તો મને થયું ચાલો ફટાફટ મૂકી દઈ કદાચ બાર વાગ્યા સુધીમાં કોઈને કોઈને ઉપયોગી થઈ જાય તો લેટવ્યુ સી કે કેવું પૂછાય છે પેટર્ન સેમ હોય છે ખાલી અંકો બદલાય છે તો નવ ડિસેમ્બરનું જે આ પેપર છે વિદ્યુત સહાયકનું તો જુનિયર આસિસ્ટન્ટ તો એમાં આપણે મેથ્સમાં નજર કરીએ મિત્રો અહીંયા પહેલો જ પ્રશ્ન છે એમજી વિશ્વમાં જે આ પૂછાયેલા લગભગ પેટર્ન સેમ રહે છે આપણે સંખ્યા કદાચ બદલાતી હશે તો આપણે જરા જોઈ લઈએ એક પ્રયોગશાળા એમાં તેત્રીસ અવલોકનોની સરાસરી એકસો એકમ છે ઓકે જો પ્રથમ સોળ અવલોકનોની સરાસરી એકસો એકમો અને છેલ્લા સોળ અવલોકનોની સરાસરી એકસો છે તો સત્તરમાં અવલોકનો મિત્રો જો આ સોળ અને સોળ બત્રીસ અને આ એક વધારાનું ખબર નથી એટલે કે તેત્રીસ થઈ ગયા કે નહીં તો અવલોકનોની સરાસરી જયારે તમને આપી દીધી હોય ત્યારે તમને ખબર છે કે એનો જે કુલ સરવાળો કેટલો થતો હોય તો તમને ખબર છે કે કેટલા અવલોકનો એટલે કે એન આપણા માટે તેત્રીસ છે હા કે ના પછી સરાસરી જેને આપણે એક્સ બાર કહીએ જે કયો મધ્ય જે કયો એ એકસો એકાવન છે અને સિગ્મા તો આપણે ખબર છે કે એક્સ બાર બરાબર સીગમાં એક્સ છેદ છેદમાં એન એટલે કે આ જો તમને આપી દીધું હોય

બરાબર તો આપણે ખબર છે કે આ સોળ આ સોળ અને આ એક એટલે સોળ ને સોળ બત્રીસ ને એક તેત્રીસ તો એ તો આ છે જ રાઈટ તો કહેવાની વાત એ છે કે તમારે આ ગુણાકાર આ ગુણાકાર ઈ બે નો સરવાળો અને પછી એક ગુણ એક એટલે એક્સ છે એટલે આની કિંમત શોધવી હોય તો આનો ગુણાકાર આનો ગુણાકાર અને જે સરવાળો થયો આમાંથી બાદ તો સિમ્પલ છે માત્ર ગુણાકાર કરવાનો છે હવે તમે કરી શકો છો સ્પીડમાં ગુણવા માટે ઘણા તમે પ્રયાસ કરી શકો જેમ કે અગિયાર એકસો પછી પચાસ અને એક એ પણ પડે જેમ કે જો આ એકસો એકાવન છે એટલે એકસો ગુણ્યા તેત્રીસ એટલે તરત કહેજો સવી તો તેત્રીસો થાય પછી પચાસ વડે ગુણા એટલે એને અડધા એટલે સોળ દુ બત્રીસ એટલે આ બરાબર એકા અને પછી એક વડે એટલે કે તેત્રીસ એટલે કે તમને તરત કહો પાંચ ને ત્રણ આઠ

એમાંથી તમારે અડતાલીસ બાદ કરવાના છે એટલે તરત તમે કહેશો આઠ ને બે દસ પાંચ ને પાંચ દસ અને યસ ત્રેવીસો બાવન એટલે કે આ એક સંખ્યા મળી છે આ પણ મળી ગઈ છે હજી હજી એવી સોળ એક સત્તાવન તો વળી પાછા સોળસો અને આઠસો એ તો કરી શકશો એકસો સાત વડે કરવાના છે એટલે કે ચોવીસો છે એમાં ઉમેરશો કેટલા તો કે સોળ ગુણ્યા સાત તો આ રીત પણ છે જે તમને અનુકૂળ આવી તો સોળ ગુણ્યા સાત બરાબર ને તો સોળ સત્તા તો પચીસો બાર હવે આ બે નો સરવાળો આનો સરવાળો છે અને એ આમાંથી આનો સરવાળો કરવાનો છે અને આમાંથી બાદ કરવાનો એટલે આ સંખ્યા કેવી હશે તો કે આ મોટી થાય છે તો એની ટેકનિકી જો બે ને બે ચાર ચારમાં કેટલા ઉમેરીએ તો ત્રણ આવે તો કે નવ બરાબર એટલે બે ને બે ચાર ને નવ તેર નો બે ને બે ચાર ઝીરો આ જવાબ છે એ તમારો આવે યસ તો તમારી સાથે જવાબ રેડી છે તો મિત્રો આ ફરીથી આ તો શોર્ટકટ થઈ તમને જે રીતે ફાવે એકચ્યુઅલી તો તમને ગઈ છે કે આ બે નો ગુણાકાર આ બે નો ગુણાકાર આ બે નો ગુણાકાર હવે આના બાજુ માઇનસ થશે આના બાજુ માઇનસ થશે તો એક ગુણ્યાક્સ એટલે કે કિંમત મળી જશે જોઈએ નેક્સ્ટ મિત્રો આ પ્રશ્નની અંદર ટૂંકમાં આ જે રકમ છે એમાં તમારે કિંમત શોધવાની છે બસ સિમ્પલ એટલે કે આના સ્થાને કયું મૂલ્ય આવે એટલે આમાં શું આવે હવે તમને ખબર છે ભા ગુહા બરાબર ને આપણે ખબર છે પેલા ભાગ કરવાનો એટલે ભાગાકાર પછી ગુણાકાર પછી સરવાળો પછી બાદ બાકી ચલો ભાગાકાર ક્યાંય દેખાય છે તો કે ભાઈ આમ હોય ને એ ભાગાકાર કહેવાય ઓકે એટલે આપણે આ કરશું પણ એમાંય એ આવ્યું તો આ જો કાઉસ છે એટલે પહેલા તમારે આને ન્યાય આપવો પડશે તો મિત્રો આમ સાઈડમાં જ આપણે વિચાર લીધો તો તમને ખબર જ છે કે તમારે ભાગાકાર કરો તો થોડુંક મનમાં વિચારી શકશો છ આપણે ચોવીસથી વધુ ને એટલે છ તેરી અઢાર પછી અહીં સત્તાવન આવશે આ ખ્યાલ આવે છે મિત્રો તો એવી રીતના વિચારશો તો તમે ઝડપથી કરી શકશો તો યસ ફરીથી લઈ છ તેરી અઢાર પછી સત્તાવન આવે

આખે આખી રકમ છ છે હવે બારસો એકત્રીસ માં તમારે છ ઉમેરવાના છે તમે કહેશો સર બારસો બિલકુલ સાચું છે છે મિત્રો આ પ્રશ્ન પણ મસ્ત કિરણ સત્તરસો પિંચ્યાસી એક હજાર સાતસો પિંચ્યાસી માં વેચે છે ઓકે તેમાં તેને પંદર ટકા ખોટ થાય છે ઓકે તો કારના એસી કંટ્રોલ નોબની પડતર કિંમત ઓકે પડતર કિંમત શોધવાની છે

ઓકે તો હવે હવે તમને ખબર જ છે કે છેદ છેદવાના છે તો ચલો કેટલાય ઉઠશે તો અહીં જો તમને આમ આઈડિયા આવી જાય કે આને ડબલ કરો એસી દુ એકસો સાહીઠ અને એટલે એકસો સિત્તેર એટલે જો પાછી પાછા પિંચ્યાસી દેખાઈ રહ્યા છે એટલે કે તમે ઝડપથી કરી શકશો કે સત આ પિંચ્યાસી દુ કરશો એટલે સિત્તેર થશે અને પાછા એક બસ તો જવાબ કેટલા આવશે તો એકવીસ ગુણ્યાસો એકવીસો મિત્રો સમજાઈ રહ્યું છે આટલા છે બસ ખાલી નજર કરવાની છે જોઈએ નેક્સ્ટ અહીં મિત્રો એક યાદ રાખજો કે આ લોકો જે રીતે પૂછે છે એમાં શું કરે દાખલા તરીકે બે હજાર બાર ટકાની ખોટ આવું કદાચ કરે છે તો ટૂંકવા તમને ખબર છે કે હવે આમાં આપણે શું કરવું એટલે પેટર્ન પકડી લેજો તો મને લાગે છે એકને એક પૂછાય છે તો આ પૂરેપૂરા માર્ક્સ તમને આવી જાય અને એટલા માટે જ હું અત્યારે ફટાફટ આ વિડીયો મૂકું છું અને બોર્ડ પણ નથી સીધી સીધું આમાં હું ગણીને બતાવી દઉં છું મિત્રો આ પ્રશ્ન આવો કંઈક છે કે જો જાન્યુઆરી એક બે હજાર એકસો ચાર આમ તો નો ગણાય ના રોજ સોમવાર છે તો જાન્યુઆરી એક બે હજાર એકસો આઠ સપ્તાહના કયો દિવસ આવે મિત્રો તમને ખબર છે કે કોઈ પણ જે દિવસ હોય એ સેમ દિવસ આવતો હોય તો એ એના પછીનો આવતો હોય મતલબ કે તમને એમ કહે કે ત્રણ પાંચ બે હજાર વીસમાં ધારો કે રવિ હોય તો એ જ રીતે ત્રણ પાંચ બે હજાર એકવીસ હોય તો એ સોમ હોય પણ એક ધ્યાન રાખવાનું કે આની વચ્ચે જે ફેબ્રુઆરી મહિનો આવે છે જેમ કે આમાં અહીંથી અહીં સુધી આવો ફેબ્રુઆરી મહિનો કેનો આવે બે હજાર એકવીસ નો આવે હા કે ના એ જો લીપ વર્ષ હોય તો સોમની બદલે પાછી મંગળ કર નાખવાનું હવે તમે જુઓ આ બે હજાર એકસો ચાર ને બે હજાર એકસો આઠ એટલે કે તમારે ચાર વર્ષનો ગાળો છે તો કોઈ એક જગ્યાએ જો ચાર વર્ષનો ગાળો હોય ને મિત્રો એટલે કોઈ એક જગ્યાએ તમારે એ લીપ વર્ષ આવતું હોય એટલે કે તમારે પાંચ વસ્તુ એડ કરી નાખવાની એટલે કે સોમવાર છે ને તો કે મંગળ બુધ ગુરુ શુક્ર અને શનિ આ પાંચ ઉમેર ધેટ જવાબ કારણ કે ચાર છે છે એટલે કોઈ એક તો આવી જવાનું આ રીતે પણ તમે વિચારી શકો ઇઝ ઇટ ઓકે જોઈએ નેક્સ્ટ મિત્રો આ સંપણ મસ્ત છે કે તમે જોવો છો કે એક દુકાનદાર એની પાસે ચોખાની કેટલીક ગુણોનો ભંડાર છે ઓકે તે ભંડારનો બાસઠ ટકા હિસ્સો વેચી દે છે અને તેમ છતાં તેની પાસે ચોખાની ત્રણસો નવાણું ગુણો પડી છે તો શરૂઆતમાં ચોખાની મિત્રો કેવી વાત છે કે જેટલું વેચી દીધું તો બાકી કેટલું તો બાસઠ ટકા વેચાય તમે તરત કહ્યું સર આડત્રીસ ટકા તો એનું અનુસંધાન ક્યાં છે તો કે ભાઈ ત્રણસો ને નવાણું તો આપણે તો પૂરેપૂરી કેટલી હતી એટલે સો ટકા એ કેટલી ફરીથી એક ને એક વાત ત્રણસો નવાણું બરાબર ગુણ્યા આને ઉલટાવી નાખી સો છેદમાં આણત્રીસ તમે કહ્યું એક ઓણત્રીસ અને અને પછી વધે હા તો 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 એ હેલું એનું પાછો ફરીથી જવાબ આવશે બે બરાબર તો એકવીસો ના અડધા તો બે હજાર ના અડધા એક હજાર અને સો ના અડધા પચાસ એક હજાર પચાસ છે યસ છે તો મિત્રો આ જવાબ તો હા મિત્રો આ રીતે તમે કરતા રહેશો સાવ સહેલું છે હું ફટાફટ પહેલા તો વિડીયો નાના 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 વિડીયો અપલોડ થઈ જાય એટલે ફટાફટ મૂકી દઉં છું અને પાછો બીજો વિડીયો પછી ત્રીજો વિડીયો પછી ચોથો વિડીયો તો ફટાફટ તમે જોઈ લેજો અને તમારા મિત્રો પણ પરીક્ષા દેતા હોય એને શેર કરી દેજો મિત્રો વિશ યુ ઓલ ધ બેસ્ટ જોરદાર લખજો એક પણ માર્ક્સ તમારો જવો જોઈએ નહીં પીજીવીએલ ડીજીવીસીએલ આ બધામાં લગભગ કે છે કે સેમ પેટર્ન આવે છે મને કાલે મેસેજ મેળ્યા હું ફટાફટ આ વિડીયો મૂકી રહ્યો છું તો યસ કેવું લાગ્યો એ નિરાતે આજેનું પેપર જાય પછી કોમેન્ટ્સ લખજો અને મજા આવે તો અત્યારે અત્યારે શેર કરી દેજો કોમેન્ટ્સ લખી જ નાખજો આવજો